વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને અહીં દર્શાવેલ બે લાયકન પ્રેસ કરવા વિનંતી છે જેથી તમને આપણી ચેનલના નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આપણે આજે અંત્યોદય અને બીપીએલ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો શું છે એટલે કે અંત્યોદય અને બીપીએલ યોજના હેઠળ જે રેશન કાર્ડ મળે છે રેશન કાર્ડ કઈ રીતે મેળવવું કારણ કે ઘણા એવા પરિવારો છે કે જે અંત્યોદય અને બીપીએલ યોજના હેઠળ એને રેશન કાર્ડ મળી શકે તેમ છે આમ છતાં જાણકારીના અભાવે તેઓ આ અંત્યોદય કાર્ડ કે બીપીએલ કાર્ડ કઢાવી શકતા નથી અને તેમને આજે પણ એપીએલના કાર્ડ જ હોય છે અને ઘણા એવા કુટુંબો છે જે સદ્ધર હોવા છતાં પણ તેઓ અંત્યોદય અને બીપીએલ કેટેગરીમાં આવતા હોય છે તો એવા કેટલાક ધોરણો છે કે જે અનુસંધાને અંત્યોદય અને બીપીએલ યોજના હેઠળ એને લાભ મળી શકે છે તો આપણે જોઈએ ડાયરેક્ટ પુરવઠા વિભાગની વેબસાઇટ છે અન્ન અને નાગરુ નાગરિક પુરવઠા વિભાગની ત્યાં જ આપણે ડાયરેક્ટ એ વેબસાઇટ પર જ જોઈશું તો આ એક વેબસાઇટ છે એફ સી એસ સી એ ડોટ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇન એટલે કે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગની વેબસાઇટ છે અને ત્યાં યોજનાઓ આપેલી છે યોજનાની અંદર ક્લિક કરવાનું એ ક્લિક કરવાથી આપણને અંત્યોદય યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણ અને બીપીએલ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણ એ બે કેટેગરી વિશે જોઈએ તો સૌપ્રથમ આપણે અંત્યોદય અન્ન યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો વિશે જોઈએ તો અંત્યોદય યોજના હેઠળના જે કુટુંબો છે તો જમીન વિહોણા ખેતમજૂરો સીમાંત ખેડૂતો ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર ચામડું પકવનાર વણકરો લુહાર સુથાર ઝુપ્પડપટ્ટીમાં રહેતા લોકો અને સરક સેક્ટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા હોય કે માલસામાન ઊંચકનારા કુલી રિક્ષા ચાલક હાથલારી ચલાવનારા ફળફળાદી અને ફૂલ વેચનારાઓ મદારીઓ કાગળ વીણનારા અને વંચિતો તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો વિધવા સંચાલિત કુટુંબો અથવા બીમાર વ્યક્તિઓ અશક વ્યક્તિઓ સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા સામાજિક આધાર ન હોય વિધવાઓ અથવા બીમાર વ્યક્તિઓ અથવા અશક્ત વ્યક્તિઓ અથવા સાઠ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલ પુરુષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઈ સાધન ન હોય તમામ આદિમ આદિવાસી કુટુંબો અને બીપીએલ કાર્ડ ધારક એચઆઈવીગ્રસ્ત વ્યક્તિ બીપીએલ કાર્ડ ધારક રક્તપિતથી અસરગ્રસ્ત વ્યક્તિ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા અપંગ અશક્ત વ્યક્તિઓ કે જો બીપીએલ કાર્ડ ધારકો હોય તે તમામ વ્યક્તિઓ એટલે આમાં ઘણી કેટેગરીમાં આવતા જે કુટુંબો છે એમના તો રેશન કાર્ડ અંત્યોદય અને બીપીએલમાં સીધા જ ફરી શકે છે માત્ર લેખિત અરજી કરવાથી તો આમાંથી કોઈ સમાવેશ થતો હોય વ્યક્તિઓને જેમ કે એચઆઈવીગ્રસ્ત વ્યક્તિ છે તો એ સીધું જે એમનું રેશન કાર્ડ બીપીએલ કે અંત્યોદયમાં ફેરવી આપતા હોય છે મામલેદાર કચેરીનો આ માટે સંપર્ક કરવાનો રહેશે તો આ યોજના હેઠળ જો તમને લાગુ પડતી હોય તો તમે પણ કરી શકો અરજી અથવા તો આપના કોઈ પાડોશમાં કોઈ રહેતું હોય એ એને આવી જાણકારી આપો જેથી તેમને આ યોજનાનો લાભ મળી શકે અને એક બીજું છે બીપીએલ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો તો બીપીએલ રેશન કાર્ડ મેળવવું હોય તો એમાં પાત્રતાનું ધોરણ શું છે તો એમના વિશે જોઈએ બીપીએલ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણ તો ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ આવક છે એ માસિક રૂપિયા ત્રણસો ચોવીસ થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે રૂપિયા પાંચસો એક થી ઓછી હોવી જોઈએ એ પાંચ સભ્યોનું કુટુંબ છે એ ગણતરીમાં લઈ શકાય અરજદાર ખેતમજૂર હોવો જોઈએ અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ બીપીએલ સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જીરોથી સોળ ગુણાક ધરાવતા લાભાર્થીઓ કે એ ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલો હોય તેવા બીપીએલ યાદીના તે લાભાર્થી હોવા જોઈએ અરજદારનું કુટુંબ છે એ ભરણ માટે એ મજૂર કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ આમાં આપને ખબર હશે કે ઘણા બીપીએલ યાદીમાં જીરોથી સોળમાં ઝીરોથી સોળમાં અહીંયા સ્કોર છે એમાં આવતા હોય છે પરંતુ તેઓની આગળ રેશન કાર્ડ છે એ એપીએલનું હોય છે અને તેમને ઇન્દિરા આવાસનો લાભય પણ મળેલો હોય છે આમ છતાં પણ તેઓ પાસે એપીએલનું કાર્ડ હોય છે તો આવા વ્યક્તિઓ છે એ મામલતદાર કચેરીમાં સંપર્ક કરી અને તેઓ બીપીએલનું રેશન કાર્ડ કઢાવી શકે છે આ ઉપરાંત આ વેબસાઇટ છે એની ઉપર અન્ય પણ માહિતીઓ છે ઓનલાઈન ફરિયાદ કરવાની હોય કે પરિપત્રો હોય રેશન કાર્ડને લગતા અને ગેસ સિલિન્ડરને લગતા પણ પરિપત્રો અહીંથી મળી શકશે અને અન્ય યોજનાઓ છે તો એમના વિશે પણ આ વેબસાઇટ પરથી જાણકારી મળી શકશે ઉપરાંત અહીં નવા રેશન કાર્ડ માટે અરજી કરી હોય તો પણ ફોમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરવાથી આપને રેશન કાર્ડનું જે ફોર્મ મળી શકશે અરજીપત્રકનો નમૂનો છે એ મળી શકશે આ અહીં પીડીએફ ફાઇલ આપેલી છે ડાઉનલોડ કરી શકો પછી ક્યાં ક્યાં પુરાવા જોઈએ રેશન કાર્ડ માટે એ વગેરે વિગતો અહીં આ વેબસાઇટ પરથી જ મળી શકશે વેબસાઇટનું નામ અહીં નોટ કરી લેજો આ ખૂબ જ ઉપયોગી વેબસાઇટ છે જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અન્ય મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ